સપ્ટેમ્બરનું પ્રથમ સપ્ટેમ્બરના અંતમાં કહ્યું હતું પરંતુ ત્યાંથી હવે ઓક્ટોબરના ફર્સ્ટ વીકની વાત આવી છે અને એમાં પણ ઘણા બધા વિડીયોઝ તમે જોવો છો કે બે ત્રણ દિવસમાં ભરતી આવી જશે બે ત્રણ દિવસમાં રોજ વોટ્સએપ પર છે એ ત્રણ લાઈનમાં લખેલું આવી જાય કે બે ત્રણ દિવસમાં હવે વિદ્યા સહાયક ની ભરતી આવશે આજે પણ કઈક અલગ જ સમાચાર મળ્યા છે અને એને લઈ આજે બનાવી રહ્યો છું શરૂઆત કરતા નવા હોય તો નાનકડી કરી આવા મારી ચેનલ પર મુકાતા રહે છે તો વાત કરીએ વિદ્યા સહાયક ભરતી એક થી પાંચ અને છ થી આઠ માટે કોઈ કન્ફર્મ એવું નથી કે આટલી ભરતી એક થી પાંચ માટે આવશે અને આટલી જગ્યાઓ છ થી આઠ માટે આવશે એવું હજી કઈ કન્ફર્મ થયું નથી બીજી વાત એટલું કન્ફર્મ છે કે ભરતી આવશે તો સામાન્ય અને ઘટ એમ બે તબક્કામાં આવશે એટલે અલગ અલગ ભરતી આવશે જે પ્રમાણે અગાઉ ભરતી થઈ છે એ પ્રમાણે હવે બીજી વાત કે કન્ફર્મ છે છવ્વીસો નો આંકડો છતાં અમુક વિદ્યા સહાયકો છે એ પ્રયાસ કરી રહ્યા છે કે આંકડો ભરતીનો વધે અને ફરીથી જે રિપીટેશન છે એ ના થાય તો ઘણા બધા ઉમેદવારોને ફાયદો થાય આના માટે પ્રયત્નો કરી રહ્યા છે સરકારમાં પણ રજૂઆત કરી રહ્યા છે બની શકે એમને સફળતા પણ મળે તો મિત્રો જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવે ત્યારે કન્ફર્મ સમજવું એ તો આપણે બધાને ખ્યાલ જ છે પરંતુ આજે કંઈક નવા જ અપડેટ આવ્યા છે અને એને લઈને આજે વિડીયો બનાવી રહ્યો છું તો જે શોકિંગ અપડેટ કહી શકીએ એ આજના આ છે કે વિદ્યા સહાયક ભરતીમાં વિધવા બહેનોને મેરિટમાં પાંચ ટકાનો લાભ આપવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય મહત્વનો કહી શકીએ એવો નિર્ણય શિક્ષણ વિભાગે કર્યો છે ટેટ વન અને ટેટ ટુ પાસ વિધવા બહેનોને વિદ્યા સહાયક ભરતીમાં વધારાના પાંચ ટકા ગુણ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે હવે એ વધારાના ગુણ કેવી રીતે આપશે એ પણ સમજાવ્યું છે કે ટેટ પરીક્ષામાં મેળવેલ ગુણના પચાસ ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના પચાસ ટકા એમ ધ્યાને લઈ અને વિદ્યા સહાયકોનું મેરિટ અત્યાર સુધી તૈયાર કરવામાં જ આવે છે અને આ રીતે તૈયાર થયેલ કુલ મેરિટમાં વિદ્યા વિધવા ઉમેદવારોને પાંચ ગુણ વધારાના મેરિટમાં ઉમેરવામાં આવશે એનો મતલબ કે સીધા મેરિટની અંદર પાંચ ગુણ ઉમેરવામાં આવશે તો આ એક શોકિંગ ન્યૂઝ કહી શકાય અને બિગ અપડેટ આપણે એને કહી શકીશું વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય છે એ આગામી વિદ્યા સહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે તો હજી આ આ છે એક ન્યૂઝ આપણે કહી શકીએ ન્યૂઝ રિપોર્ટ પરંતુ હજી આનું ઓફિશિયલ નોટિફિકેશન વિગતવાર આવશે અથવા તો જ્યારે પણ વિદ્યા સહાયક ભરતી આવે તો એની નોટિફિકેશનમાં આનો ઉલ્લેખ કરવામાં આવશે અહીં તો ચોખવટ પાડી દીધી છે કે સીધા મેરિટની અંદર પાંચ ટકા ગુણ વિધવા બહેનોને ઉમેરવામાં આવશે તો વિધવા બહેનો માટે કંઈક ને કંઈક સારા સમાચાર અને બિગ અપડેટ કહી શકીએ તો આ આવનારી વિદ્યા સહાયક ભરતી માટે આ મહત્વનું અપડેટ હતું એના માટે આજે વિડીયો બનાવી રહ્યો છું હવે આપ સૌ તરફથી એક જ આપણે પ્રાર્થના કરીએ કે વિદ્યા સહાયક ભરતી જલ્દી ને જલ્દી આવી જાય જેથી કરીને ચૂંટણીનો જે આચારસંહિતા છે એ પહેલાં ભરતી થઈ જાય અને તમામ જે ઉમેદવારો મહેનત કરી રહ્યા છે અને સરકારને વારંવાર રજૂઆત કરી રહ્યા છે એમનો વિદ્યા સહાયક ભરતીની નોકરી મેળવવામાં વારો આવી જાય આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આવ્યા જ અવનવા વિડીયો મારી ચેનલ પર મુકાતા રહે છે આપનો ખૂબ ખૂબ આભાર